समाज में हमेशा पुलिस की एक अलग छाप जोवा मळे छे, जेमां पुलिस हमेशा कड़क छाप धरावे छे। सामान्य माणस पुलिसना संपर्कमां आवता डरतो होय छे, परंतु हाल सूरत शहर पुलिस पोतानो मानवीय अभिगम दाखवी रही छे। पुलिस द्वारा एक बाळकनुं 7 लाखनुं ऑपरेशन करावी आपवामां आव्युं छे। पुलिसे शा माटे आ बाळकनुं ऑपरेशन करावुं छे अने पुलिस केवी रीते आ बाळकना संपर्कमां आवी, आवो जोईए अमारा विशेष अहेवालमां। पुलिस आ नाम सांभळता ज केटलाक सारा माणसोने पण परસેવો છૂટવા માંડે છે। પોલીસનો આવો ચહેરો તો બધાએ જોયો હશે। પોલીસ હવે પોતાના ચહેરા બદલવાના પ્રયાસ કરી રહી છે। સુરત શહેર પોલીસ દ્વારા સતત શહેરમાં લોકો સાથે સંપર્ક વધે, પોલીસની છાપ બદલાય એવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। પોલીસ આ પ્રયાસ છેલ્લા કેટલાય સમયથી કરી રહી છે અને હવે પોલીસને પોતાની છબી બદલવામાં સફળતા મળી રહી છે। सूरत शहर पुलिस द्वारा हवे सतत मानवीय अभिगम दाखवामां आवी रह्यो छे। सूरत शहर में सी टीम सतत काम करी रही है। सूरत शहर पुलिस कमिश्नर द्वारा सी टीम ने एक कामगिरी सौंपवामां आवी कि जन्मथी ज कोई बाळक सांभळी के बोली न शकतो होय एनी शोध करे। आ प्रकारनो आदेश मळता ज सी टीमना एक महिला लोकरक्षक दयाबेन आवा ज एक बाळकने शोधवामां सफळ रह्या हता। તેમણે મૂળ અમદાવાદના ધંધુકા તાલુકાના વાગડના વતની કાનાભાઈ પરિવાર સાથે સુરતમાં રહે છે ત્યાં પહોંચ્યા અને કાનાભાઈ પોતાની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરતમાં રહે છે। કાનાભાઈ પશુપાલનનો વ્યવસાય કરીને મહિને આશરે 15,000ની આસપાસ કમાણી કરે છે। તેમને ત્યાં 5 વર્ષ પહેલાં દીકરા રાજવીરનો જન્મ થયો હતો। રાજવીર ઉપરાંત તેમની સૌથી મોટી દીકરી પણ સાંભળવામાં સક્ષમ ન હતી। ત્યારે પરિવાર દ્વારા જ્યારે બાળકો સાંભળી શકે માટે ઓપરેશનની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે ઓપરેશનનો ખર્ચ 18 લાખ રૂપિયા થાય છે। આ સાંભળીને પરિવારે ભગવાન ભરોસે છોડી મૂક્યું હતું। જો કે રંગોત્સવ 2023 આ પરિવાર માટે ખુશીનો માહોલ લઈને આવી દયાબેને સુરત સી ટીમના વોટ્સએપ ગ્રુપમાં રાજવીર અંગે મેસેજ નાખ્યો હતો, જેમાં રાજવીર 5 વર્ષ કરતાં નાનો છે અને જન્મથી સાંભળી શકતો નથી। ત્યારે સુરત ક્રાઇમ ડીસીપી રૂપલ સોલંકી દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરી બાળકના ઓપરેશન માટે કોન્સેપ્ટ સમજાવીને બાળકોની હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, જ્યાં બાળકના ઓપરેશનનો કુલ ખર્ચ 10 લાખ આસપાસ થાય એમ હતો। જોકે પોલીસે મુંબઈની એક સંસ્થાનો સંપર્ક કરી સાંભળવાનું મશીન દાન કરવા માટે સમજાવ્યું હતું અને મશીન આવી પણ ગયું હતું। ત્યારબાદ સુરત પોલીસ દ્વારા ઓપરેશન રાજવીરની તૈયારી શરૂ કરી દેવાઈ હતી। રાજવીરને 13 ઓક્ટોબર 2023ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 15 ઓક્ટોબર 2023ના રોજ ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું, જે ઓપરેશન સફળ થતાં 21 ઓક્ટોબર 2023ના રોજ રાજવીરને રજા આપી દેવામાં આવી હતી। હાલ રાજવીરનો હોસ્પિટલમાં ઘરે લાવ્યા બાદ રાજવીરનું ઓપરેશન વિનામૂલ્યે થઈ જતાં માતા પિતાની આંખમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગંગાબેન, ગંગાબેન, તમારા બાળકને શું સમસ્યા હતી ને તમે કોને સંપર્ક કર્યો? અમારે સાંભળતા નતા, બોલતા નતા અમારા છોકરા, તો સાંભળતા ના હશે તો તમે પછી કોને સંપર્ક કર્યો? પછી પોલીસ વાળાએ, પોલીસ વાળાએ શું મદદ કરી? બહુ મદદ કરી મેં, પોલીસ વાળા આવ્યા, ફોટા લઈ ગયા, છોકરા એમના ફોટા લઈ ગયા અને એમને બધો ખર્ચો કર્યો, પોલીસ વાળાએ બહુ સારું કર્યું હતું। ઓપરેશન બી કરાવ્યું પોલીસ વાળા? મારા બાબાને છે ને સાંભળવાનો અને બોલવાની તકલીફ હતી, તે સાંભળી નતો શકતો અને બોલી પણ નતો શકતો। તો તમે કોને સંપર્ક કર્યો હતો? અમને જ્યારે રાંદેર પોલીસનો સંપર્ક આવા બાળકોને એ લોકો શોધતા હતા, એમ દયાબેન કરીને પોલીસવાળા હતા બેન, એ બેન શોધતા શોધતા અમારા ઘરે આવ્યા, પછી ફોટા પાડી ગયા। બીજા દિવસે અમને રાંદેર પોલીસ ચોકીએ બોલાવ્યા, ત્યાં અમારા ફોટા પાડ્યા, પછી અમને હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં લઈ ગયા પછી ત્યાં એની સારવાર ચાલુ કરી, સારવાર ચાલુ કરી પછી ધીરે ધીરે જેમ તેમ આગળ વધતું ગયું એમ ઓપરેશન, બાળકનું ઓપરેશન કરાયું, ઓપરેશનનો તમામ ખર્ચો રાંદેર પોલીસ ચોકીએ આપ્યો છે। ત્યાં પોલીસ કામગીરી પોલીસે લઈને પોલીસે શું કહેશો તમે? એમને બહુ સારું કામ કર્યું છે, કેમ કે હવે બાળક બોલશે પણ અને સાંભળશે પણ। બાળકનું ઓપરેશન થઈ ગયા પછી તમે કેટલા ખુશ છો? અમે બહુ વધારે ખુશ છીએ, કેમ કે હવે બાળક સાંભળશે ને બોલશે પણ।